નમસ્કાર બાળ મિત્રો સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી તરફથી હું ઉમા ટંડેલ ધોરણ બે વિષય ગુજરાતી પાઠ એક શરણાઈ ઢોલક અને રંગ પાઠ ટુ બાળકો ગુજરાતીમાં પાઠ એક શરણાઈ ઢોલક અને રંગ એમાં આગળ આપણે ગીત શીખી ગયા હવે શીખીશું વાર્તા વાર્તાનું નામ છે વાસરી વારો શું નામ નામ છે છે વાર્તાનું વારો જોઈ તમે બધા આપણા કૃષ્ણ ભગવાન હતા એ વાંસરી હંમેશા એમની પાસે રાખતા હવે એ વાર્તા હું તમને કહું છું તે તમે ધ્યાનથી સાંભળજો એક હતું ગામ ગામની અંદર ઘણા બધા ઉંદરો રહેતા હતા ઘરમાં ઉંદર બાગમાં ઉંદર પેટીમાં ઉંદર કબાટમાં ઉંદર બસ જ્યાં જુઓ ત્યાં ઉંદર 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 જ મોટા ઉંદર નાના ઉંદર જાડા ઉંદર પાતરા ઉંદર કાળા ઉંદર ઢોળા ઉંદર જ્યાં જુઓ ત્યાં ઉંદર ઉંદર જ જોવા મળે એ ઉંદર સુખેથી ખાવા ન દે સુખેથી પીવા ન દે સુખેથી બેસવા ન દે અને સુખેથી ઊંઘવા ન દે અને સુખેથી ચાલવા ન દે કે સુખેથી ફરવા ન દે જ્યાં જાવો ત્યાં બસ ઉંદરથી ઉંદર જોવા મળે આમ જાવો તો ચૂર ચું ને તેમ જાવો તો ચૂર ચું જ્યાં જાઓ ત્યાં બસ ચૂ ચુ ચૂનો જ અવા જ આવે ત્યાં નજર કરો ત્યાં બસ ઉંદર 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 અને ઊંધર જ દેખાય હવે શું કરવું હવે ક્યાં જવું કોઈને ખબર પડતી નહોતી બધા ગામના લોકો કંટાળી ગયા હતા એક દિવસે ગામની અંદર એક આવ્યો કોણ આવ્યો આવ્યો વાંસળીવાળાએ શું પહેર્યું હતું બાળકો પીળા રંગનો ડગલો પહેર્યો હતો લાલ રંગની ટોપી પહેરી હતી અને એના વાળ લાંબા લાંબા હતા અને એની દાઢી કેવી હતી જરાકમથી એની ડાળી હતી લોકો બધાએ વાંસીવાળાને જોઈને ખુશ થઈ ગયા બધા લોકોએ વાંસરીવાળાને કહ્યું કે અમે ઉંદરોથી કંટાળી ગયા છે હારી ગયા છે તમે અમાર અમારા ગામમાંથી ઉંદરને જો ભગાડી આપે તો તમને અમે હજાર રૂપિયા આપીશું વાંસરીવાળો તો નક્કી કરી થઈ ગયો કે હું તમારા ગામમાંથી ઉંદરો બગાડી આપીશ તમે મને હજાર રૂપિયા આપજો હવે તો વાંસરી વાળો રસ્તા વચ્ચે જઈને ઊભો રહ્યો અને વાંસરી વગાડવા લાગ્યો પછી તો પૂછું શું વાંસરીનો અવાજ સાંભળીને બધા ઊંડરો દોડતા દોડતા આવવા લાગ્યા કોઈ નાતા આવ્યા કોઈ કુટતા આવ્યા કોઈ દોડતા આવ્યા કોઈ દસતા આવ્યા ચારે કોર ઉંડર ઉંડર જ ચારે કોર ચૂનો અવાજ આવવા લાગ્યો વાંસરી વાળો તો આગળ ચાલવા લાગ્યો એની પછાડી બધા ઉંદરો દોડવા લાગ્યા એટલામાં નદી આવી તો વગાટો ગયો અને આગળ ચાલવા લાગ્યો ઉંદરો પણ વાંસીવાળાની પછાડી પછાડી ચાલવા માંડ્યા અને બધા નદીમાં આવી ગયા નદીના પાણીમાં બધા ડૂબી ગયા એ જોઈને ગામના લોકો બધા રાજી થઈ ગયા રાજી થઈ ગયા એટલે કે આનંદમાં આવી ગયા અને બધા ખુશ થવા લાગ્યા વાંસરીવાળો તો ગામમાં પાછો આવ્યો અને બોલ્યો કે લાવો ભાઈ મારા હજાર રૂપિયા લાવો બધા લોકો કહે કે ઉંદર ભગાડવાના તો કોઈ હજાર રૂપિયા હોય છાનો માનો તું અહીંથી ચાલ્યો જા ઉંદર મારવાના કોઈ તને હજાર રૂપિયા ન આપે ગામના લોકોએ જે વચન આપેલું હતું તે પ્રમાણે ગામના લોકોએ વચન ન પાડ્યું અને બધા ફરી ગયા અને વાંસળીવાળાને પૈસા આપવા માટે ના પાડે છે ગામના લોકો પછી તો વાંસરીવાળો કોઈ બોલ્યો નહીં અને એ તો વાંસરી હાથમાં લીધી અને પછી વાંસરી વગાડવા લાગ્યો વાંસરી વગાડવા લાગ્યો પછી તો પૂછું જ શું વાંસરીના અવાજથી ગામના છોકરાઓ એક છોકરું બહાર આવ્યું બીજું છોકરું બહાર આવ્યું ત્રીજું છોકરું બહાર આવ્યું એમ કરીને બધા છોકરાઓ બહાર આવી ગયા બધા છોકરાઓ બહાર આવી ગયા એટલે કોઈ ઘરમાંથી આવ્યું કોઈ બહારથી આવ્યું નાના આવ્યા મોટા આવ્યા જાડા આવ્યા પાત્રા આવ્યા કાળા આવ્યા ગોળા આવ્યા એમ કરીને બધા બાળકો છોકરાઓ ગામમાંના બહાર નીકળી આવ્યા આમ જુઓ તો છોકરાઓ અને તેમ જુઓ તો છોકરાઓ કોઈ નાતું આવ્યું કોઈ કૂટતું આવ્યું અને કોઈ દોરતું આવ્યું અને કોઈ દસતું આવ્યું ચારે કોર છોકરા છોકરા ચારે કોર હોનો અવાજ સંભળાયો પહેલાં ઉંદર ઉંદર આવ્યા હવે છોકરાઓ આવ્યા વાંસળીના અવાજ સાંભળીને ગામના લોકો બધા ગભરાઈ ગયા ઊભા રહો ઊભા રહો પણ છોકરા સેના ઊભા રહે છોકરા તો વાંસળીના અવાજથી જેમ વાંસળીવાળો જાય છે તેમ એની પછાડી પછાડી જવા લાગ્યા ગામના લોકો બધા ગભરાઈ ગયા કે છોકરાઓ પણ પાણીમાં ડૂબી જશે જે મુંદર ડૂબી ગયા તેમ એટલે બધા વાંસીવાળા પાસે દોડતા દોડતા આવી ગયા અને વાંસરીવાળાને કહે છે કે લે ભાઈ તારા હજાર રૂપિયા અને તું અહીંથી ચાલ્યો જા વાંસરી વાળો હજાર રૂપિયા લે છે અને ત્યાંથી ચાલ્યો જાય છે જોયું ને બાળકો કોઈને વચન આપેલું હોય તો એ વચનનું આપણે પાલન કરવું જોઈએ ન પાલન કરીએ તો તેનું ખરાબ પરિણામ આવે સમજાયું બાળકો બાળકો અહીં જે તમને હું વાર્તા કહી એના કેટલાક ચિત્રો આપ્યા છે તે તમારે જોવાના છે અને હવે પછી આગળ પાર્ટ વાર્તાનું વાંચન કરી વાર્તા સમજાવીશ